પ્રથમ ક્વેશ્ચન છે કે ખંભાળડીની ગુફાની શોધ કોણે કરી હતી ખંભાળડીની ગુફાની શોધ કોણે કરી હતી તો ખંભાળડીની ગુફાની જે 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 શોધ છે આપણા વિદ હતા પીપી પંડ્યા પીપી પંડ્યા દ્વારા ખંભાળડીની ગુફાની શોધ કરવામાં આવી હતી અને આ ખંભાળડીની ગુફા છે રાજકોટ જિલ્લાની અંદર આવેલી છે રાજકોટ જિલ્લાની અંદર ખંભાળડીની ગુફા છે તે આવેલી છે મરચાં માટે પ્રખ્યાત શેરથા કયા જિલ્લામાં આવેલું છે તો શેરથાના મરચાં વખણાય છે તો આ ગાંધીનગર જિલ્લાની અંદર આવેલું છે શેરથા ગાંધીનગર જિલ્લાની અંદર આવેલું છે શેરથા અને સુરેન્દ્રનગરના પણ મરચાં વખણાય છે સુરેન્દ્રનગરના પણ મરચાં વખણાય છે ઓકે ત્યારબાદ છે જાણીતું સીતા માતાનું મંદિર ક્યાં આવેલું છે તો જાણીતું સીતા માતાના મંદિરની વાત કરવામાં આવે તો પાટણની અંદર પિલુદરા પાટણની અંદર પિલુદરા આવેલું છે ત્યાં જાણીતું સીતા માતાનું મંદિર જે છે તે આવેલું છે ત્યારબાદ છે ગળદેવનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય ગળદેવનો મેળો જે છે તે દાહોદ જિલ્લાની અંદર દાહોદ જિલ્લાની અંદર આ ગળદેવનો મેળો ભરાય છે આવો જ એક બીજો એક મેળો જે છે એનું નામ છે નકળનો મેળો નકળંગનો મેળો જે છે તે આ ભાવનગરની અંદર ભરાય છે ક્યાં ભાવનગરની અંદર નકળંગનો મેળો ભરાય દાહોદની અંદર ગળદેવનો મેળો ભરાય છે છોટા ઉદેપુરની અંદર કવાટનો મેળો ભરાય છે છોટા ઉદેપુરની અંદર કવાટનો આદિવાસીઓનો મેળો ભરાય છે કચ્છની અંદર હાજીપીરનો મેળો ભરાય છે હાજીપીરનો મેળો ભરાય હાજીપીરની દરગાહ પાસે હાજીપીરનો મેળો ભરાય છે ત્યાર પછી રંગપાંચમ રંગપાંચમનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો રંગપાંચમનો મેળો જે છે એ પંચમહાલ જિલ્લાની અંદર પંચમહાલ જિલ્લાની અંદર આ રંગપાંચમનો મેળો ભરાય છે પંચમહાલ જિલ્લાનું વડું મથક છે ગોધરા ક્યુ છે ગોધરા ઓકે અને પંચમહાલ જિલ્લાની અંદર હાલોલ તાલુકાની અંદર ક્યાં હાલોલ તાલુકાની અંદર આપણો પાવાગઢ ડુંગર જે છે પાવાગઢ મહાકાળી માતાનું મંદિર જે પ્રસિદ્ધ છે તે પાવાગઢ ડુંગર આવેલો છે ગુપ્ત પ્રયાગરાજનું પ્રાચીન મંદિર કયા જિલ્લામાં આવે છે તો ગુપ્ત પ્રયાગરાજનું પ્રાચીન મંદિર છે તે આવેલું છે ગીર સોમનાથ જિલ્લાની અંદર એનું વડું મથક છે વેરાવળ ઓકે અને આ વેરાવળની અંદર મત્સ્ય ઉદ્યોગ જે છે એનો વિકાસ પામ્યો છે અહીંયા હોળીઓ બનાવવાનો પણ વિકાસ થયેલો છે શનિની વાવ ક્યાં આવેલી છે તો શનિની વાવની જો વાત કરવામાં આવે તો શનિની જે વાવ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ભાણવડ તાલુકાના હાથલાની અંદર આ શનિની જે વાવ જે છે તે આવેલી છે ત્યાર પછી હવેલી સ્થાપત્યમાં નીચેનામાંથી કોની હવેલીનો સમાવેશ થતો નથી હવેલીની અંદર અલગ અલગ પ્રકારની જે હવેલીઓ બનાવવામાં આવેલ છે ગુજરાતની અંદર તો હવેલી સ્થાપત્યની અંદર તો જો શાંતિલાલ ઝવેરેલીની હવેલી આવેલી છે શેઠ અઠીસીની ઝવેલી હવેલી આવેલી છે શેઠ સારાભાઈની હવેલી આવેલી છે શેઠ શ્રી ધનપાલજીની હવેલી આપણને જોવા મળતી નથી ત્યારબાદ છે કે જૈન ધર્મનું જૈન ધર્મનું મહત્ત્વનું સ્થળ અયોધ્યાપુરમ કયા જિલ્લામાં આવેલું છે અયોધ્યાપુરમ જૈન ધર્મનું મહત્વનું સ્થળ છે તો એ આવેલું છે આપણા ભાવનગર જિલ્લાની અંદર વલભીપુરની અંદર વલ્લભીપુરની અંદર આ જૈન ધર્મનું મહત્વનું સ્થળ અયોધ્યાપુરમ જે છે તે આવેલું છે પ્રાચીન મંદિર હળાદ કિયા જિલ્લામાં આવે છે પ્રાચીન મંદિર છે હળાદ તો હળાદ આવેલું છે આપણા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની અંદર હળાદનું પ્રાચીન મંદિર ત્યાર પછી દાઉદી વોરાકોમની દરગાહ શૈલાવી કયા જિલ્લામાં માલ છે તો દાઉદી વોરાકોમની દરગાહ જે છે શૈલાવી તે આવેલી છે આપણા મહેસાણા જિલ્લાની અંદર ઓકે મહેસાણા જિલ્લાની અંદર ત્યાર પછી બાવા પ્યારાની ગુફાની શોધ કોણે કરી હતી તો પ્યારાના ગુફાની શોધ કરી હતી ડૉક્ટર અને બાવા પ્યારાની ગુફા આવેલી છે આપણા જૂનાગઢ જિલ્લાની અંદર ખાપરા કોડિયાની ગુફા પણ અહીંયા આવેલી છે ખાપરા કોડિયાની ગુફા પણ આવેલી છે અને અશોકનો શિલાલેખ આવેલો છે અહીંયા અશોકનો શિલાલેખ પણ આવેલો છે જૂનાગઢમાં કોની નિશ્રામાં સંતવાણી એવોર્ડ આપવામાં આવે છે તો સંતવાણી એવોર્ડ જે છે એ મોરારી બાપુના મોરારી બાપુના નિશ્રામાં એના સાનિધ્યમાં સંતવાણી એવોર્ડ આપવામાં આવે છે અને મોરારી બાપુનો જન્મ થયો હતો મોરારી બાપુ જે છે આપણા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડાના તલગાજરડાના ઓકે ભીમકુંડ ક્યાં આવેલો છે તો ભીમકુંડ છે તે ગિરનાર પર્વત ઉપર આવેલો છે ભીમકુંડ ઓકે અને અહીંયા જુનાગઢની અંદર અશ્વસ્થામાં અશ્વથામાનો નો ડુંગર પણ આવેલો છે અશ્વથામાનો ડુંગર પણ આવેલો છે જુનાગઢ ની અંદર સન નામના અંગ્રેજી અખબાર ની શરૂઆત કોણે કરી હતી તો અમૃતલાલ શેઠ કે જેમને સણ નામના અંગ્રેજી અખબારની શરૂઆત કરી હતી અને એમનો જન્મ લીંબડીની અંદર થયો હતો ત્યાર પછી મોઢ પરનો કિયો કિલ્લો ક્યાં જિલ્લામાં આવે છે તો મોઢ પરનો કિલ્લો જે છે એ દ્વારકા જિલ્લાના પાણવડની અંદર મોઢ પરનો કિલ્લો આવેલો છે ઓકે અને અહીંયા જ ધૂમ પાણવડ તાલુકાની અંદર જ આવેલું છે ધૂમલી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાણવડ તાલુકાની અંદર જ ધુમલી પણ આવેલું છે કે જ્યાં નવલખા મંદિર આવેલું છે નવલખા મંદિર આવેલું છે માંડવરાયનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે તો માંડવરાયનું સૂર્યમંદિર છે તે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે માંડવરાયનું સૂર્યમંદિર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે ગુજરાતમાં નીચેના પૈકી કિયો પ્રદેશ ઈસવીસન અઢારસો ને તેપનમાં બ્રિટિશ સરકારના અંકુશમાં ન હતો તો બ્રિટિશ સરકારના અંકુશમાં પંચમહાલ હતો ચાંપાનેર હતો પાવાગઢ હતો પરંતુ એક રાજપીપળા જે છે એ બ્રિટિશ હકુમતના અંતર્ગત ન હતો જુનાગઢમાં રુદ્રદાવાનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલો છે તો જુનાગઢની અંદર રુદ્રદાવાનો જે શિલાલેખ જે છે એ લખાયેલો છે દેવનગરી લિપિની અંદર દેવનગરી લિપિની અંદર લખવામાં આવેલો છે ઓકે અને ભાષા પૂછે તો એ છે સંસ્કૃત સંસ્કૃત જો અહીંયા ટોટલ ત્રણ શિલાલેખો છે એક તો જો છે અશોકનો શિલાલેખ અશોકનો શિલાલેખ ઓકે બીજો જે છે આ રુદ્રદામાનો શિલાલેખ ત્રીજો જે છે એ સ્કંદગુપ્તનો શિલાલેખ ઓકે અલગ અલગ આ ત્રણ શિલાલેખો અહીંયા આવેલા છે ઓકે એના અશોકનો શિલાલેખ જે છે એ બ્રાહ્મી લિપિમાં લખવામાં આવેલો છે બ્રાહ્મી લિપિમાં લખવામાં આવેલો છે અને રુદ્રદામા અને સ્કંદગુપ્નનો આ દેવનગરી લિપિમાં લખવામાં આવેલ છે પરંતુ ભાષા પૂછે તો રુદ્રદામા અને સ્કંદગુપ્ન સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ છે કે સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલો છે અને અશોકનો શિલાલેખ પાકૃત ભાષામાં છે ગુજરાતમાં મહાભારત સમયનો લલવા દુર્ગનો કિલ્લો ક્યાં આવેલો છે તો લલવા દુર્ગનો કિલ્લો આવેલો છે ઈડરની અંદર અને ઈડર આવેલું છે આપણા સાબરકાંઠા જિલ્લાની અંદર રાણકી વાવમાં કેન્દ્રીય વિષય ક્યાં ભગવાનનો છે તો આપણી રાણકી વાવ જે છે એમાં કેન્દ્રીય વિષય વિશ્વ ભગવાન વિષ્ણુનો જે છે રાણકી વાવ પાટણની અંદર જે આવેલી છે પાટણની અંદર ઓકે બે હજાર ચૌદની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે જમીનથી સાત માળની છે અને આ જયા પ્રકારની વાવ છે અને તેમાં જે એના શિલ્પો જે છે ઉપર કંડારવામાં આવેલા અલગ અલગ કોતરણી છે તેમાં મુખ્ય વિષય ભગવાન વિષ્ણુનો છે આ ગુફા ક્યાં આવેલી છે તો ઝીંજુ રિજનની ગુફા જે છે એ આવેલી છે આપણા રાજકોટ જિલ્લાના સિદ્ધસર પાસે ત્યારબાદ સુદર્શન તળાવ ઉપર ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું તો સુદર્શન તળાવ ઉપર ભગવાન વિષ્ણુનું ચક્ર તે મંદિર બંધાવ્યું હતું ચક્રપાલિત જે છે એમને સુદર્શન તળાવ ઉપર ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવ્યું હતું ત્યાર પછી લશ્કરી વાવ ક્યાં આવેલી છે તો લશ્કરી વાવ જે છે તે જૂનાગઢ જિલ્લાના ઉપરકોટના કિલ્લાની અંદર આ લશ્કરી વાવ આવેલી છે ઉપરકોટનો કિલ્લો આપણા જૂનાગઢમાં આવેલો છે અને ત્યાં ત્રણ તોપ પણ આવેલી છે નીલમ નામની જેવી નીલમ જેવી તોપો પણ ત્યાં આવેલી છે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ ક્યાં રાજાએ કર્યો હતો તો આવો નિયમ જે છે સયાજીરાવ ગાયકવાડે આવો નિયમ કર્યો હતો કે ગુજરાતી ભાષામાં ચલાવવો વાઘ મહેલ કઈ નદીના કિનારે આવેલો છે તો વાઘમેલ જે છે એ મચ્છુ નદીના કિનારે આવેલો છે ક્યાં મચ્છુ નદીના કિનારે વાઘમેલ આવેલો છે વાઘમેલ કયો તો કે આપણું મણિ મંદિર છે તે મણિ મંદિર

તો ગાંધીના ચશ્મા નામની આ કૃતિ જે છે ગુણવંત શાહની છે ગુણવંત શાહની કૃતિ છે ગાંધીના ચશ્મા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યાં આંદોલન સમયે કરવામાં આવી હતી તો આપણે મહાત્મા ગાંધીજીએ અસહકારનું આંદોલન કર્યું ઓગણીસો ને વીસની અંદર ત્યારે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસની અંદર અને તેના પ્રથમ કુલપતિ પણ મહાત્મા ગાંધીજી જ હતા ઓકે અમદાવાદની અંદર આવેલ છે ગુજરાત વિદ્યાપીઠ પ્રાચીન સ્થળ વેણીવદર ક્યાં આવેલું છે તો પ્રાચીન સ્થળ વેણીવદર છે તે અમરેલી જિલ્લાની અંદર આવેલું છે પ્રાચીન સ્થળ છે વેણીવદર ક્યા મંદિરના પરિસરમાં વિષ્ણુકુંડ બ્રહ્મકુંડ અને શિવકુંડો આવેલા છે ક્યાં મંદિરના પરિસરની અંદર વિષ્ણુકુંડ બ્રહ્મકુંડ અને શિવકુંડ આવેલા છે તો આવા જે ત્રી ત્રણ કુંડ જે છે ને તે આપણા ત્રિનેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા છે ત્રિનેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવ્યું તો કે તરણેતર તરણેતર છે એને ત્રિનેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં છે તરણેતર ઓકે તરણેતર અને આ તરણેતર આવેલું છે આપણા સુરેન્દ્રનગર જિલ્લાના થાણગઢ પાસે થાણગઢ પાસે આ તરણેતરનો જગ પ્રખ્યાત મેળો ભરાય છે એ જ તો આ તરણેતરના મેળા તરણેતરનું જે મહાદેવનું મંદિર જે છે ત્યાં બ્રહ્મકુંડ વિષ્ણુકુંડ અને શિવકુંડ આવેલા છે અને એક એવી લોકવાયિકા છે કે અહીંયા અર્જુને દ્રૌપદીનો સ્વયંવરની અંદર મત્સ્યવેદ કર્યો હતો પણ અહીંયા હતોથ પાંચમ ને છઠ ના રોજ અહીંયા મેળો ભરાય છે ત્યાર પછી કે સિદ્ધ ચોરાશી ના બેસણા ક્યાં આવેલા છે સિદ્ધ ચોરાસીના બેસણા ક્યાં આવેલા છે તો સિદ્ધ ચોરાશી મતલબ કે આવા ચોર્યાસી જેટલા સીધો થઈ ગયા છે તો એ આપણા જૂનાગઢ ગિરનારની અંદર ચોર્યાસી જેટલા સીધો થઈ ગયા છે તો સિદ્ધ ચોરાસીના જે બેસણા છે તે આવેલા છે ગિરનાર પર્વત ઉપર ગિરનારને પહેલાં રેવતક પણ કહેવામાં આવતું હતું અને ગિરિનગર પણ કહેવામાં આવતું હતું ત્યારબાદ છે કે સૌરાષ્ટ્રમાં ભવાઈની મંડળીઓને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો સૌરાષ્ટ્રની અંદર ભવાઈની મંડળીઓ હોય છે એને બેડા તરીકે ઓળખવામાં આવે છે બાકી પેડા તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્રમાં બેડા તરીકે ઓળખવામાં આવે છે પાટણના પટોળાની કલા પાટણના પટોળાની કલા કયા રાજાના સમયમાં વિકાસ પામી હતી તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં પાટણના પટોળાની કલા જે છે એનો વિકાસ થયો અને આ પાટણના પટોળા જે છે એ બેવડ ઇક બેવડ યુક્ત શૈલીની અંદર બનાવવામાં આવે છે બેવડ યુક્ત શૈલી મતલબ કે બંને બાજુ પહેરી શકાય ઓકે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા અને બાલીની અંદર પણ આ પાટણના પટોળા જે છે આપણે એના જેવી જ બેવડ યુક્ત શૈલી જે છે ત્યાં પણ આ થાય છે ઇન્ડોનેશિયા અને બાલીની પાટણ સિવાય બહાર પ્રસિદ્ધ સ્થળ માલસામોળ કયા જિલ્લામાં આલું છે તો પ્રસિદ્ધ સ્થળ માલસામોડ જે છે તે નર્મદા જિલ્લાની અંદર આવેલું છે નર્મદા જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો જો જાંબુ ગોડા અભયારણ્ય એ પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે સાચું છે પછી છે ડાંગની અંદર પૂર્ણા અભયારણ્ય આવેલું છે એ પણ સાચું છે મહેસાણાની અંદર થોર અભયારણ્ય આવેલું છે એ પણ સાચું છે રતન મહલ અભ્યારણ્ય મહીસાગરમાં નથી આવેલું પરંતુ રતનમલ જે છે ને તે દાહોદની અંદર આવેલું છે દાહોદની અંદર રતનમલ અભયારણ્ય આવેલું છે પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી ક્યાં જિલ્લામાં છે તો મરોલી આવેલું છે નવસારી જિલ્લાની અંદર મરોલી પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ આવેલો છે ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો પતંગ મ્યુઝિયમ જે છે એ આવેલું છે આપણા સંસ્કાર કેન્દ્ર પાલડી અમદાવાદની અંદર આવી છે પતંગ મ્યુઝિયમ અને દર વર્ષે પતંગ જે છે કાઇટ ફેસ્ટિવલ ક્યાં ઉજવાય છે તો અમદાવાદની અંદર અમદાવાદની અંદર દર વર્ષે કાઇટ ફેસ્ટિવલ ઉજવાય છે તેર થી પંદર જાન્યુઆરીની વચ્ચે દર વર્ષે અંબોડનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો અંબોડનો જે આ મેળો જે છે એ ગાંધીનગર જિલ્લાની અંદર અંબોડેશ્વર મહાદેવના અંબોડેશ્વર ના મહાદેવનું જે મંદિર છે ત્યાં અંબોડ ગામની અંદર આ અંબોડનો મેળો ભરાય છે ત્યાર પછી દોલત નિવાસ પેલેસ ક્યાં આવે છે તો દોલત નિવાસ પેલેસ છે ઈડરની અંદર આવે છે ને આ ઈડર આવેલું છે સાબરકાંઠા જિલ્લાની અંદર આપણે જો ઈડરિયો ગઢ જે છે તે જાણીતો છે રાણી રૂઠીનું માળિયું પણ આ ઈડરિયા ગઢ ઉપર આવેલો છે તો આ દોલત નિવાસ પેલેસ જે છે તે ઈડરમાં આવેલો છે ત્યાર પછી રાષ્ટ્રીય એકતા તરીકે કયા મેળાનું આયોજન કરવામાં આવે છે એક ભારત શ્રેષ્ઠ ભારતના બેનર હેઠળ રાષ્ટ્રીય એકતાના મેળા તરીકે માધવપુરના મેળાનું આયોજન કરવામાં આવે છે માધવપુરનો મેળો પોરબંદર જિલ્લાની અંદર ઉજવાય છે ભરાય છે ઓકે ચૈત્ર સુદ નોમથી આ મેળો ભરાય છે મતલબ કે રામનવનીમાં દિવસેથી આ મેળાની શરૂઆત થાય છે ત્યાર પછી ભાથીજી મહારાજનું મંદિર ક્યાં આવેલું છે તો ભાથીજી મહારાજનું મંદિર છે ને તે ફાગવેલની અંદર આવેલું છે ફાગવેલ આવેલું છે આપણા ખેડા જિલ્લાની અંદર ત્યાર પછી હસ્તકલા ઉદ્યોગની સંસ્થા રૂપાયતન ક્યાં આવેલી છે તો હસ્તકલા ઉદ્યોગની સંસ્થા રૂપાયતન છે ને તે જૂનાગઢની અંદર આવેલી છે અને આની સ્થાપના રતુભાઈ અદાણી રતુભાઈ અદાણીના પ્રયત્નથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ત્યાર પછી બિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે તો બિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર જે છે ને તે આવેલું છે આપણા રાજકોટ જિલ્લાની અંદર બિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર ઓકે ભારતનું એકમાત્ર કુંતા માતાનું મંદિર ક્યાં આવેલું છે તો ભારતનું એકમાત્ર કુંતા માતાનું મંદિર જે છે તે આસચોલની અંદર આવેલું છે અને આસચોલ આવેલું છે આપણા મહેસાણા જિલ્લાની અંદર ઓકે ત્યાર પછી દાંડીયાત્રાનું ચિત્ર આલેખન કરીને આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા તો દાંડી યાત્રા જે કરી હતી મહાત્મા ગાંધીજીએ મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રા કરી હતી એનું આખું ચિત્રનું આલેખન કર્યું હતું કનુભાઈ દેસાઈ મહાત્મા ગાંધીજી દ્વારા બાર માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા કરી હતી અને આ આખી દાંડી દાંડી યાત્રા હતું એનું ચિત્રનું આખું આલેખન કરીને એનો આલ્બમ બનાવ્યો હતો એ હતા કનુભાઈ દેસાઈ પ્રસિદ્ધ ચિત્રકાર છે રવિશંકર રાવળ પણ આપણા ભાવનગરના પ્રસિદ્ધ ચિત્રકાર હતા સોમાલાલ શાહ ચિત્રકાર છે બંસીલાલ વર્મા ચકોર એ પણ ચિત્રકાર છે નજરબાગ પેલેસ ક્યાં આવેલો છે તો નજરબાગ પેલેસ જે છે તે વડોદરાની અંદર આવેલો છે ભાવનગરની અંદર નીલમ બાગ પેલેસ આવેલો છે કચ્છની અંદર શરદબાગ પેલેસ આવેલો છે ભુજંગ નાગનું મંદિર ક્યાં આવેલું છે તો ભુજંગ નાગનું મંદિર છે તે ભુજની અંદર આવેલું છે ભુજની અંદર ઓકે સુરેન્દ્રનગરની અંદર વાસુકી નાગની ભૂમિ આવેલી છે વાસુકી નાગની ભૂમિ આવેલી છે સુરેન્દ્રનગરની અંદર ભુજની અંદર ભુજંગ નાગનું મંદિર આવેલું છે ત્યાર પછી કાઠિયાવાડના રત્ન તરીકે કોને ઓળખવામાં આવે છે તો કાઠિયાવાડનું રત્ન કહેવામાં છે જામનગર જામનગરને કાઠિયાવાડનું રત્ન કહેવામાં છે છોટા કાશી પણ કહેવામાં છે છોટા કાશી પણ કહેવામાં આવે છે જામનગરને ઓકે ઈસ્લામાબાદ પણ કહેવામાં આવતું હતું જામનગરને નવાનગર સ્ટેટ પણ કહેવામાં આવતું હતું પોરબંદરનો સુદામાપુરી તરીકે ઉલ્લેખ ક્યા પુરાણીની અંદર કરવામાં આવે છે તો પોરબંદર જે છે એનો એને પહેલાં સુદામાપુરી કહેવામાં આવતું હતું કેમકે ત્યાં આપણે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામાનો જન્મ ત્યાં થયેલો છે સુદામા પોરબંદરના હતા ઓકે તો આ સુદામા તરીકે સુદામાપુરી તરીકે ઉલ્લેખ જે છે એ આપણને સ્કંદ પુરાણની અંદર સ્કંદ પુરાણની અંદર આપણને જોવા મળ્યા આપણા આપણા જે ભારતીય જે શાસ્ત્રો છે એની અંદર ટોટલ અઢાર જેટલા પુરાણ આવેલા છે અઢાર જેટલા પુરાણો છે ચાર જેટલા વેદ છે ઓકે ચાર જેટલા વેદ છે દ્વારકા દરિયામાં ડૂબી ગઈ એના અવશેષો કોને શોધ્યા હતા તો એવું કહેવામાં છે કે દ્વારકા જે છે આપણી જે જે કૃષ્ણ વસાવેલી દ્વારકા છે એ દરિયામાં ડૂબી ગઈ છે આવા અવશેષો સૌ પ્રથમ ઓગણીસો ભુજમાં આવેલ આઈના મહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું ભુજમાં આવેલ આઈના મહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો ભુજમાં આવેલ આઈના મહેલનું નિર્માણ કરાવ્યું હતું રામજી માલમ જેને આપણે રામસંગ માલમ પણ કહીએ છીએ રામજી માલમે આઈના મહેલનું નિર્માણ કરાવ્યું હતું ત્યાર પછી દેલવાડાના દેરામાં દેરાણી જઠાણાના ગોખલાનું નિર્માણ કોણે કરાવ્યું હતું જો હમણાં જ આપણે આગળ વાત કરી કે દેલવાડાના મંદિરને દેરાની એક બીજી પણ એક ખાસિયત છે કે તેમાં દેરાણી જઠાણીને ગોખલા આવેલા છે તો આ ગોખલાનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો યાદ રાખો દેરાણી જેઠાણીના ગોખલાનું નિર્માણની જો આપણે વાત કરીએ ને તો એ નિર્માણ કરાવ્યું હતું વસ્તુપાળ વસ્તુપાળ તેજપાળ તેજપાળ છે અહીંયા દેરાણી જેઠાણીના ગોખલાનું નિર્માણ કરાવ્યું હતું ત્યાર ત્યારબાદ મણિ મંદિર ક્યાં આવેલું છે મણિ મંદિર તો મણિ મંદિર આવેલું છે મોરબીની અંદર મોરબી શહેરની અંદર મચ્છુ નદીના કિનારે ક્યાં મચ્છુ નદીના કિનારે આ મણિ મંદિર આવેલું છે મોરબીની અંદર મોરબી શહેરની અંદર અને આ મણિ મંદિર છે ને એને વાઘ મહેલ પણ કહેવામાં આવે શું કહેવામાં આવે વાઘ મહેલ પણ કહેવામાં આવે છે વાઘજી ઠાકોર બીજા જે છે ને તેમને પોતાની પત્ની જે છે એ મણી એમની યાદમાં આ મણિ મંદિર આવેલું છે કે જેને ગુજરાતનો તાજ મહેલ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ગુજરાતનો તાજ મહેલ પણ કહેવામાં આવે છે જે શાહજાહે શાહજાએ મુમતાજ મહેલ માટે જે આખો તાજમહેલ બનાવ્યો હતો એવી જ રીતે આ મણિ મંદિર બંધાવ્યું એવી એક લોકવાયિકા પ્રખ્યાત છે ત્યારબાદ છે જેસલ તોરલની સમાધિ જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે તો જેસલ તોરલની જે સમાધિ છે ને તે આવેલી છે અંજારની અંદર અને અંજાર જે છે ને તે કચ્છ જિલ્લાનો એક તાલુકો છે કચ્છ જિલ્લાનો તાલુકો છે જ્યાં જેસલ તોરલની સમાધિ આવેલી છે ત્યાર પછી આપણે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ક્યાં આવેલું છે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું શ્યા સ્મારક ક્યાં આવેલું છે કે જેમને વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી તો એમનું આવ્યું છે માંડવીની અંદર એમનું આ સ્મારક આવેલું છે માંડવીની અંદર એમનું સ્મારક આવ્યું છે ત્યાં તેમનો જન્મ પણ થયો હતો અને એમના જ નામ ઉપરથી કચ્છની અંદર કચ્છના ભુજ ખાતે એમના નામ ઉપરથી એક યુનિવર્સિટીનું નામ પણ રાખવામાં આવેલ છે કે ક્રાંતિગુરુ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી કે એસ વીકી આઈ થિંક એવું કહેવામાં આવે છે ક્રાંતિ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી આ ભુજની અંદર આવેલી છે એમના નામ ઉપરથી અને એનું સ્મારક માંડવીમાં બનાવવામાં આવેલું છે ગુજરાતનું એકમાત્ર ખાનગી બીચ ક્યાં આવે છે ખાનગી બીચ બીચ પ્રાઇવેટ તો એ આવેલું છે આપણા માંડવીની અંદર માંડવી છે ત્યાં એક પ્રાઇવેટ બીચ આવેલો છે અને ત્યાં એક આપણો વિજય વિલાસ પેલેસ પણ આવેલો છે વિજય વિલાસ પેલેસ આવેલો છે ત્યાંથી આગળ તમે જાઓ એટલે આ તમને ખાનગી બીચ પણ જોવા મળે છે વિજય વિલાસ પેલેસ માંડવીમાં જ આવેલો છે કચ્છ જિલ્લાના ત્યાર પછી લખોટા મહેલ ક્યાં આવેલો છે તો લખોટા મહેલની જો આપણે વાત કરીએ તો એ આવેલો છે આપણા જામનગરની અંદર લાખોટા મહેલ સોરી લાખોટા મહેલ છે એ જામનગરની અંદર આવેલો છે અર્ધ ગોળાકારની અંદર આ મહેલ છે અર્ધ ગોળાકારની મહેલ અંદર અને આ મહેલની ખાસિયત એવી હતી કે એની અંદરથી એ મહેલની અંદરથી મતલબ કે આ એની અંદરથી જ બહારના મોટા શત્રુ સૈન્ય જે છે એમને તમે ફાવી શકતા હતા એવી એની અંદર એવી ગોઠવણી કરવા માટે આવેલી હતી લાખોટા તળાવની અંદર લાખોટા મહેલની અંદર દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કઈ છે તો સ્વામી દયાનંદ સરસ્વતી છે એમની જન્મભૂમિ જે છે એ મોરબી જિલ્લાના ટંકારાની અંદર એમનો જન્મ થયો હતો અને એમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી મુંબઈની અંદર દસ એપ્રિલ ક્યારે દસ એપ્રિલ અઢારસો ને પંચોતેરની અંદર મુંબઈની અંદર એમને આર્ય સમાજની સ્થાપના કરી હતી એમના ગુરુ હતા વીરજાનંદ એમના ગુરુ હતા વીરજાનંદ એમના ગુરુ હતા એમના પાસેથી એમને દીક્ષા લીધી હતી દામોદર અને મૃગી કુંડ ક્યાં આવેલા છે દામોદર કુંડ અને મૃગી કુંડ ક્યાં આવેલા છે તો એ આવેલા છે આપણા જુનાગઢ અંદર જુનાગઢ છે ત્યાં દામોદર કુંડ આવેલો છે મૃગી કુંડ આવેલો છે આ દામોદર કુંડ છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે શિવરાત્રિના દિવસે ત્યાં પણ જો સોરી આ દામોદર કુંડ છે ત્યાં સ્નાનનું મહિમા છે નરસિંહ મહેતા જે છે તે પણ ત્યાં સવારે દર દરરોજ સવારે ત્યાં સ્નાન કરવા જતા અને મૃગી કુંડ છે એમાં દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે જે સ્નાધુ સાધુઓ જે છે અહીંયા શાહી સ્નાન કરે છે કેવું શાહી સ્નાન કરે છે મહાશિવરાત્રિના દિવસે ત્યાર પછી મોરબીના મણિ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો જો આપણે આગળ વાત કરી કરીશું કે મોરબી આવેલું છે મચ્છુ નદીના કિનારે અને આ મચ્છુ નદીના કિનારે જ એ જેટ મચ્છુ નદીના કિનારે જ આ મણિ મંદિર આવેલું છે તો આ મણિ મંદિરનું નિર્માણ જે છે તે વાઘજી ઠાકોરે કરાવ્યું હતું વાઘજી ઠાકોરે કરાવ્યું હતું અને આ મંદિરને આપણે વાઘ મહેલ પણ કહીએ છીએ વાઘ મહેલ પણ કહીએ છીએ અને બીજું કે આ વાઘજી ઠાકોર છે ને એમને ગુજરાતના શાહજહાં કહેવામાં આવે છે યાદ રાખજો ગુજરાતના શાહજહાં પણ કહેવામાં આવે છે એક એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે કે ગુજરાતના શાહજહાં કોને કહેવામાં આવે છે તો યાદ રાખજો વાઘજી ઠાકોર બીજા જે છે એમને ગુજરાતના શાહજહાં કહેવામાં આવે છે ત્યારબાદ છે ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવદ ગોમંડળની રચના કોણે કરાવી હતી તો ભાઈ ગુજરાતી ભાષાનો શબ્દકોષ ભગવદ્ ગોમંડળ ગ્રંથ જે છે એની રચના કરાવી હતી આપણા મહારાજા ભગવતસિંહજી ગોંડલ નરેશ ગોંડલ નરેશ ગોંડલના મહારાજા ભગવતસિંહજી આ ભગવદ્ ગોમંડળ કોષની રચના કરાવી હતી ઓકે અને એના માટે તૈયાર કરવા માટે જવાબદારી જે કોઈ નિભાવી હોય મતલબ કે આખો તૈયાર કર્યો હોય તો એ છે ચંદુભાઈ બેચરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ આખો આ તૈયાર કર્યો હતો મહારાજા ભગવતસિંહજીના કહેવાથી છવ્વીસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો આ ગ્રંથ બનાવવા માટે અને બે લાખ બે લાખ એકાશી હજાર કરતાં પણ વધારે આની અંદર શબ્દો જે છે આપણને જોવા મળે છે ભગવદ્ ગૌમંડનો અને બીજું કંઈ એક આ ગ્રંથિ વિશેષતા એ છે કે આ ભગવદ્ ગૌમંડ ગ્રંથ છે હાલમાં પણ કોઈ શબ્દનો સ્પષ્ટ અર્થ ન સમજાતો હોય ત્યારે આપણી ગુજરાત હાઈકોર્ટ છે ને તે પણ આ ભગવદ ગોમ ગ્રંથનો ઉપયોગ કરે છે ઓકે સૌરાષ્ટ્રનું પેરિસ સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી કોને કહેવામાં આવે તો કે સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી આપણે જામનગર શહેરને કહેવામાં આવે છે જામનગર શહેરને છોટા કાશી પણ કહેવામાં આવે છે સૌરાષ્ટ્રનું પેરિસ પણ કહેવામાં આવે છે અને આને નવા નગર પણ કહેવામાં આવતું પહેલાં નવા નગર તરીકે આની સ્થાપના થઈ હતી નવા નગર જામનગર નવા નગર પણ કહેવાનું હતું અને મુસ્લિમ સલ્તનત વખતે અમને ઈસ્લામાબાદ પણ નામ પડેલું ઈસ્લામાબાદ પણ નામ રાખવામાં આવેલું હતું તો આવા અલગ અલગ ઘણા બધા નામો છે જામનગરના ત્યારબાદ ઝંડુ ફાર્મસી ક્યાં આવેલી છે તો આ જે ઝંડુ ફાર્મસી છે તે આવેલી છે આપણા જામનગરની અંદર ઝંડુ ભટજીએ સ્થાપેલી ઝંડુ ફાર્મસી તો આવેલી છે જામનગરની અંદર અને જામનગરની અંદર જ આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે કે જેની સ્થાપના ઓગણીસો સડસઠની અંદર થઈ હતી ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી પૂછે તો એ છે જામનગરની અંદર આવેલી જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી સૌપ્રથમ ગુજરાતની આયુર્વેદિક યુનિવર્સિટી છે ઓગણીસો સડસઠમાં એની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ જો કોલેજ પૂછે ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ પૂછે તો યાદ રાખજો કોલેજ પૂછે તો પાટણ આવશે પરંતુ યુનિવર્સિટી પૂછે ઓકે તો આવશે આ જામનગરની અંદર